રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકા મામલતદાર કચેરી ખાતે ટીબી ફોરમની મીટિંગ યોજાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા કોટડા સાંગાણી ટીબી મુક્ત તાલુકો બનાવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે અંગે જનજાગૃતિના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. આ અભિયાન થકી લોકોને માહિતી કેવી રીતે પહોંચાડી શકાય તે માટે મામલતદાર કચેરી ખાતે ટીબી ફોરમની બેઠક યોજાઈ હતી, જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મીટિંગનો ખાસ હેતુ એ છે કે કોટડા સાંગાણી તાલુકાને સરકારશ્રી તરફથી આપણે ટીબી મુક્ત તાલુકા તરીકે જાહેર કરેલો છે, તો આ તાલુકાની અંદર એક પણ ટીબીનો દર્દી ન થાય કે નવા દર્દીને ચેપ ન લાગે એ માટે તમામ વિભાગમાંથી પદાધિકારીઓ, લોક આગેવાનો, પોસ્ટ ઓફિસ, બેંકમાંથી વ્યક્તિઓને બોલાવી, સ્કૂલમાંથી બોલાવી, સ્ટુડન્ટ્સથી માંડીને ગ્રાસરૂટ લેવલ સુધી સચોટ મેસેજ પહોંચે કે ટીબીને કઈ રીતે નિદાન કરવો, લક્ષણો શું છે, અને ખોટી અંધશ્રદ્ધાઓ હોય, ખોટી માન્યતાઓ હોય તો એ દૂર થાય એના માટેની આજની મીટિંગ રાખીને તમામ વ્યક્તિઓને મામલતદારશ્રી તરફથી સચોટ માહિતી આપવામાં આવી છે. કહી શકાય કે 100% ટીબી મટી શકે છે, પણ ટીબી માટે લક્ષણો એ છે કે કોઈ પણ સમયે છીંક, ઉધરસ, ખાંસી આવતી હોય તો મોઢે રૂમાલ રાખવાનો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનામાં ટીબીનું નિદાન કરવું. ઘરની અંદર પણ કોઈ ટીબીનો વ્યક્તિ હોય તો ઘરના તમામ સભ્યોએ ટીબીનું સ્ક્રીનિંગ, નિદાન કરાવવું જરૂરી છે. અને ટીબીનું નિદાન થયા પછી જરૂરિયાત મુજબની દવાઓ નક્કી કરેલા ડોઝ, નક્કી કરેલા સમય માટે લેવામાં આવે તો દર્દી 100% સાજો થઈ શકે.